પાસેના બામણિયા ગામમાંથી બે અલગ અલગ જગ્યાએથી ચોરીના 18 મોટરસાયકલ સાથે બે ઈસમોને રૂપિયા 5,40,000ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલસીબી પોલીસ. અમરેલી પોલીસ અધિક્ષકના શ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાયરને મિલકત સંબંધી વણસોધાયેલ ગુનાઓને ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી ચોરીનો મુદ્દામાલ રિકવર કરી તેના મૂળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા ખાસ સૂચના આપેલ હોય ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એમ એસ રાણા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીકે વાઘેલા તથા એલસીબી ટીમ દ્વારા વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના બાંભણિયા ગામેથી બે અલગ અલગ જગ્યાએ છાપા મારી ચોરીના 18 મોટરસાયકલ સાથે બે ઈસમોને પકડી જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાઓમાં થયેલ વાહન ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે. પકડાયેલ બે આરોપીઓ તથા ચોરીના 18 મોટરસાયકલ કિંમત રૂપિયા 5,40,000નો મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારું વડિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ હોવાનું જાણવા મળેલ. અશોક મણવાર, ZS TV, અમરેલી. ૬-૨૦૧૯ના રોજ અમરેલી જિલ્લાના એલસીબીના ઇન્ચાર્જ શ્રી ડીકે વાઘેલા સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ KC રેવર તથા હેડ કોન્સ્ટેબલ KM સોલંકી તથા કોન્સ્ટેબલ ભાવિનગીરી વગેરે વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના કુકાવાઓ આઉટપોસ્ટમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન પેટ્રોલિંગમાં બામણિયા ગામે 17:30 વાગે એ લોકો પેટ્રોલિંગમાં નીકળેલા. એ દરમિયાન સ્ટાફને એક બાતમી મળેલી કે ગામમાં રાકેશ અમરાભાઈ સોલંકી કરીને એક વ્યક્તિ છે, એ અને લાલો ઉર્ફે લાલજી નથુભાઈ ચાવડા આ બંને મળી અને વાહનોની ચોરી કરતા કરે છે અને હાલ જે મુદ્દામાલ છે વાહનો એ એમના ઘરે છે અને એ લોકો વેચવાની તજવીજ માટે નીકળેલા છે. આવી માહિતી મળતા તરત જ ત્યાંથી નજીકમાંથી બે પંચો બોલાવી અને પંચો સાથે રાકેશ અમરાભાઈ સોલંકીને ત્યાં આગળ તપાસ કરતા એમના ઘરે જ 10 મોટરસાયકલો મળી આવેલા અને રાકેશભાઈ પોતે મળી આવતા તેમને મોટરસાયકલ બાબતે પૂછપરછ કરતા પોતે અને એમના મિત્ર લાલો લાલજીભાઈ બંને મળી અને અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલાનું કબૂલ કરતા. તુરંત જ પંચોની સાથે લાલજીભાઈને ત્યાં તપાસ કરતા લાલો ઉર્ફે લાલજીને ત્યાંથી પણ બીજા 6 મોટરસાયકલો મળી આવેલા. કુલ 18 મોટરસાયકલો એ લોકોના બંનેના ઘરે મળી આવતા. પંચોની સાથે 18 મોટરસાયકલની કિંમત અંદાજિત 5,40,000 રૂપિયાની ગણી અને પંચનામાની વિગતે બંનેના ઘરેથી મોટરસાયકલો કબજે કરી અને જે બીજું મોટરસાયકલોને 102 મુજબ CRPC 102 મુજબ કબજે લઈ અને બંને આરોપીઓની 41 વંડી કરી અને વડિયા પોલીસ સ્ટેશન સોંપેલા છે. અને આ જે મોટરસાયકલો જે છે ચોરી એમણે જે કરેલી છે એ જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના વિસ્તાર અને ગીર સોમનાથના પ્રભાસપાટણ તથા તાલાળા વિસ્તારમાં એ વિસ્તારમાંથી ચોરી કરી અને અહીંયા આગળ વેચતા હોવાનું તપાસ દરમિયાન ખુલી આવેલું છે. એટલે એ બંને જિલ્લાઓમાં મેસેજ કરી અને એમને ગુનાઓના કામે અટક કરી અને આગળની કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરેલી છે. આ લોકોને બધા વિશેષ પૂછપરછ તપાસ કરવામાં આવે તો હજુ પણ ઘણા બધા ગુનાઓ નીકળે એમ છે. કુલ 18 મોટરસાયકલો જે મળેલા છે એમાંથી જેના નંબર પ્લેટ નથી મળેલી એવા મોટરસાયકલને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હીરો હોન્ડા શોરૂમે જઈ અને એનો એન્જિન ચેસિસ નંબર ઉપરથી એને માલિકના નામ મેળવી અને બાકીના મોટરસાયકલોની પણ એ પ્રમાણે જે જગ્યાએથી ચોરી થયેલી છે ત્યાં જાણ કરવા માટેની તજવીજ કરવામાં આવે.